प्रमुख स्वामी महाराज ने जय, प्रमुख स्वामी शताब्दी महोत्सव ने जय। योगी अपवाद करे से ગઢરા પ્રથમ સોરમાં વશાતમાં વાત આવી કે સંતમાં અથવા કોઈક સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય એ શબ્દો આવ્યા હોય એટલે સ્વામીજી બોલ્યા કાંઈક અવગુણ લખ્યું છે, કાંઈક એટલે 100% એક ટકો, અડધો ટકો, 5%, કાંઈક અવગુણ આવે લખ્યું હોય પછી જાજો લેવો કે પછી સ્વામી પોતે પ્રશ્ન કરે કે થોડોક અવગુણ આવ્યો હોય જરાક એને વધારે લેવું કે કેમ? કાંઈક એટલે જેવો તેવો, કાંઈક એટલે જેવો તેવો, એ આપણી ગણતરીમાં ના આવે એ રીતે બાયપાસ ઉડી જાય એટલે કાંઈક એટલે એવું તેવું। સુવાનો, ઝોકા ખાવાનો, ખાવા પીવાનો અવગુણ આવે તે ના લેવો, આ સામાન્ય કહેવાય। ઝોકા તો દેહની પ્રક્રિયા છે, દેહમાં દેહનો સ્વભાવ છે, બધું આવે એટલે જો ખાવા પીવાનો ગુણ હોય તે ન લેવો તો વધારે લેવાય જ કેમ? એક જરાક પણ અવગુણ ન લેવો તો વધારે તો કેમ? વધારે કોકમાં હોય તો લેવાય જ કેમ? બપોરે વસનાથ પ્રથમનું 28 સમજાવતા વાત કરી, અવગુણ આવે તો દૂધાયો કરે એટલે ચેન ના પડે, ક્યાંય બેસે હરે પર પણ એને દૂધવાય કરે એટલે ચેન પડે જ નહીં, સત્સંગમાંથી વહેવો જાય। નેવો હોય તે પછી બહુ થાય એટલે સત્સંગમાંથી નીકળી જાય, એને પોસાય નહીં। આ બધા અવગુણથી બધા ભરેલા છે, એની વચ્ચે હું શું શા માટે રહું? પણ એને પોતે ગણતો નથી કે પોતે પણ એક માનો છે, એ પોતે વાત કરીને બીજા બધાનો અવગુણ લેવા તૈયાર થાય। અવગુણ આવે તો દૂધવાય કરો, સત્સંગમાંથી વહેવો જાય, નવરા પડીએ તો આ વસ્તા સમજી લો। આ પ્રથમનો 28 વસ્તા આપણે સમજી લેવું, કારણ કે એ મુખ્ય છે। તમારે આવવા જવાની ક્રિયા નો આધાર છે, સત્સંગમાંથી આવવા જવાનો એનો આધાર છે। જેટલા માણસ એટલા અવગુણ તો હોય જ, જેટલા માણસો આપણે કેટલા હજારો માણસો છે, હજારો તો અવગુણ તો હોય જ, એ કોઈ ભાગ કંઈ કોઈ ભાગ કંઈ કોઈ બધા એકમાં ના હોય, પણ એક એક તો હોય એટલે એ રીતે અવગુણ ના લેવો। જેટલા માણસ તેટલા અવગુણ તો હોય જ, પણ તે નજરમાં ના લે ને। આપણે રસ્તે જતા હોઈએ તો બધું ઘણી વસ્તુ બધું દેખાય, દુકાન દેખાય, જાત જાતની દુકાન દેખાય, સામાન માલ, પણ આપણે જોતા આપણે સડસડાટ નીકળીએ છીએ તેમ મારે કહ્યું કે એ રીતે અવગુણમાં પણ આપણે
બધા ભક્તના સમૂહમાં મૂક્યા હોય તો આપણે એ રીતે કરો. જોવું નહીં, જોવું જ નહીં, કોઈનો અભાવ આવું ના પડવો પડવો જ નહીં. સર્વ સાધુ મોટા, સર્વહર ભક્ત મોટા તો અભાવ પણ ના આવે. બધાને મોટા, પોતાને મોટા જાણે. અને મહારાજે કહ્યું જ છે, પોતાને બીજાને પોતાથી અધિક માનવું. તો બધું પોતાથી અધિક માનવું તો અવગુણ લેવાનો પ્રશ્ન જ ક્યાં છે? કોઈકનો અવગુણ લેવો લેવો જ નહીં, તે રસ્તા બંધ. અમે પરદેશમાં જતા હતા આફ્રિકામાં, તો એક રસ્તો આવ્યો, રસ્તા બંધ પાટ્યો. તો એક આપણા અમારા જે ડ્રાઈવર હતો, યુવક હતો, એ ઉતર્યો અને પાટું ખસેડી દીધું અને જવા લાગ્યા. સ્વામીએ પૂછ્યું કે આમ કેમ કર્યું? કે સ્વામી, એ તો રસ્તો સુધરી જાય અને તો પણ પાટું ખસેડે નહીં, એટલે એવાને ગણવાનું નહીં. સ્વામી કાંઈ બોલ્યા નહીં, પણ અડધો માઇલ ગયો પછી બીજો રસ્તો બંધ, સખત બંધ રસ્તો બંધ પાટ્યો. તે પાછો વર્યો સ્વામી કે શું થયું? બાપા કે બાપા પાટ્યો, આ રસ્તા બંધ સખત બંધી આવી. તો ધક્કો ખાવો પડ્યો, એક માઇલ, એક કિલોમીટર, બે કિલોમીટર ધક્કો ખાવો પડ્યો. સ્વામી બોલ્યા નહીં, પણ જે મર્યાદા હોય, કાયદા કાનૂન હોય, આપણે ભલે બીજા લોપતા હોય, આપણે ના લોપો, આપણે બધા કાયદા કાનૂનનું પાલન કરો. કોઈનો અવગુણ લેવો જ નહીં, તે રસ્તો બંધ. પોતાના જ અવગુણ જોવા, પારકા નહીં. પોતાના અવગુણ રાખી મૂકે, પોતામાં અવગુણ હોય, ખરાબ વસ્તુ હોય, એ રાખી મૂકે, કાઢી જ મૂકે. મૂકાતા ના હોય તો મોટા પુરુષને કહે કે અવગુણ એ જુદી વસ્તુ છે, એ આંતરિક વસ્તુ છે. તે ના મૂકાતા હોય તો મોટા પુરુષને કહે, વિનંતી કરે કે બાપા, આ અવગુણ મારામાં છે, એ મૂકાતો નથી. તો કૃપા કરીને સેવા બતાવે અને ટાળે. આપણે કોઈક સેવા બતાવે અને ટાળીએ. જાગા સ્વામી કહેતા, અવગુણ લેવાનું મન થાય તો પહેલાં પોતાના દેહનો. આપણે અવગુણ લેવાનું મન થાય, મન તો થતું જ હોય ધામધૂમથી, પણ તો સ્વામી કહ્યું કે થોડીક વાર થંભો. જાગા સ્વામી કે પછી પોતાનો અવગુણ લેવો, પહેલાં પોતાના પોતાના દેહનો, જાતિનો, સ્વભાવનો અવગુણ લેવો. આ પોતાના દેહનો અવગુણ લેવો, દેહમાં કઈ વસ્તુ સારી છે. જોવા જઈએ તો એકે વસ્તુ કામની નથી. એટલે દેહનો, જાતિનો, જાતિમાં દેહ રોજ નરક ધોળાવે છે. દેહ નવ દ્વાર હોય છે, એટલે રોજ આપણે સવારે ઉઠતાની સાથે આપણે પોતાનો નરક ધોળાવે છે. માટે તેનો અવગુણ લેવો. જે વસ્તુ નકામી હોય એનો અવગુણ લેવો.
પૈ તો રાખે પોતાનો દેનો હોય મળે મૂત્ર તે કંઈ સારા હતે જેવા બીજાના હશે એવું હોય પણ તોય એનો અવગુણ ના હોય અને બીજાનો અવગુણ લીધે રાખે માટે તેનો અવગુણ લેવો કંઈક અવગુણ ભાસતો હોય ભાસતો કંઈક લાગતું હોય કે આવું છે કંઈક એટલે જરાતરા કંઈક એટલે નજરમાં જ ના હોય એ જરાતરા કંઈક અવગુણ ભાસતો હોય કંઈક એટલે જરાતરા તો તેનો ત્યાગ કરો આ સત્સંગમાં પગલાં મૂક્યા સત્સંગ થયો આપે અભાવ ગુણનો પહેલામાં પહેલો ત્યાગ કરો અને બહુ મન થાય તો પોતાનો જાતિનો સ્વભાવનો અવગુણ લેવો રાજાન સાંઈ મહારાજ